પ્રશ્ન છે પ્રશ્ન જે છે ને એને તમારે કોન્સન્ટ્રેશન ખૂબ જ ધ્યાનપૂર્વક જે છે એ વાંચવાનું છે ખૂબ જ ધ્યાનપૂર્વક ઘણી બધી વાર જે છે ને એ પ્રશ્નની અંદર જ એનો જવાબ જે છે એ છુપાયેલો હોય છે બીજું ધ્યાનપૂર્વક વાંચવાનું ધ્યાનપૂર્વક વાંચવાની ટેકનિક જે છે એની અંદર તમારે ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની ઘણી બધી વાર એવું પૂછેલું હોય કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એટલે કે કયું રોંગ છે અથવા તો કયું ઇનકરેક્ટ છે કદાચ તમે જીપીએસસીનું પેપર જોયેલું હશે તો ઇંગ્લિશમાં તો જે છે ને એ રોંગ અથવા ઇનકરેક્ટ હશે તો એ આવી રીતે બોલ્ડની અંદર અને ની અંદર જ લખેલું હશે કે એમને તમને કહે છે કે ભાઈ ખોટું છે એને તમે ધ્યાને આપો માં લખેલું હશે તો એને પણ બોલ્ડની અંદર અને થોડુંક ઇટાલિકની અંદર જે છે એ લખેલું હશે તો ઘણી બધી વાર તો ભાઈ શું થતું હોય કે તમે ઉતાવળમાં હો આને આ ખોટું તમે વાંચો જ નહીં અને ડાયરેક્ટ સાચું ટીક કરીને જાઓ તો આવા તો તમારા પરબારા માર્ક જતા રહેતો હોય તમે ખુદ પણ અનુભવેલું હશે કે જ્યારે આન્સર કી આવી ગયો અને તમે ચેક કરતા હોય તો આવા તમારા બે ત્રણ માર્ક તો આવા પરબારા જ જતા રહે હોય કે જે તમારી એક રીતે નેગ્લિજન્સ એટલે કે તમારી જે નેગ્લિજન્સને શું કહેવાય ગુજરાતીમાં કે તમારી એક રીતે ગેર જવાબદારી કે એ સમજી લેજો તમે કે એના આધારે તમારા આવા જે છે એકાદ બે માર્ક જતા રહે તો પહેલાં પહેલી વસ્તુ શું કે તમારે વિધાનને ધ્યાનપૂર્વક વાંચવાનું છે બીજી વસ્તુ જ્યારે પણ તમે ક્વેશ્ચનની અંદર જોઈ કે ખોટું રોંગ ઇનકરેક્ટ તો એની ઉપર જે છે ને એ ડાયરેક્ટ ગોળ રાઉન્ડ કરો ગમે ત્યારે તમે આવું જોઈ જાઓ ને એટલે પહેલાં પહેલાં તમારે શું કરવાનું કે એ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પેપરની અંદર એ જે છે ને એની ઉપર ગો ડ્રાઉન્ડ કરવાનું હવે ગોડાઉન કરવાનું અને હવે શું કરવાનું ઘણી બધી વાર નોટ પણ આપેલું હોય છે નોટ તો નોટ આપેલું હોય એની ઉપર પણ ગો ડાઉન કરવાનું એની ઉપર શું કરવાનું ગો ડાઉન્ડ એની ઉપર ગો ડ્રાઉન્ડ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ યાદ રાખવાનું છે મારે કે નોટ ખોટું અથવા રોંગ અથવા ઇન્ટરેક્ટ પૂછેલું છે એટલે આના કારણે જે તમારે ઓલા પરબા માર્ગ જાય છે ને એનો છે